નમસ્કાર મિત્રો ફરીવાર આપ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી સૌની છે યુટ્યુબ ચેનલ કેવિની ક્લાસમાં મિત્રો આપણી વચ્ચે એક મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે કે ગુજરાતમાં ફરીવાર લોકડાઉન અને કરફ્યુ લાગી શકે છે જે એકત્રીસ ડિસેમ્બર સુધી લાગુ રહેશે અને દિવસ રાત્રિના કર્ફ્યુ માટેના નિયમો પણ બદલાઈ શકે છે તો મિત્રો વિડીયોની શરૂઆતથી કરી અંત સુધી જોવાનું ચૂકતા નહીં મિત્રો અમારે ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી અવનવા વિડીયો આવા તમને જોવા મળતા રહે રાજ્યના મહાનગરોમાં રાત્રિ કરફ્યુ લઈને મોટા મિત્રો સમાચાર આવી રહ્યા છે કે અમદાવાદ બાદ ત્રણ જે મહાનગરો છે એની અંદર રાત્રિ કરફ્યુ લાગાવી શકાય છે કોરોનાની સ્થિતિને લઈને હજુ પણ મિત્રો સુરત રાજકોટ અને વડોદરામાં રાત્રિ કરફ્યુ યથાવત રહી શકે છે હાલ કોરોનાની વેક્સિન આવવાના સંકેત મળી રહ્યા છે ત્યારે આ વેક્સિન પહેલાં રાત્રિ કરફ્યુ લંબાવવામાં આવી શકે છે જોકે હજી સુધી આ અંગે સત્તાવાર મિત્રો જાહેરાત કરવામાં આવી નથી પરંતુ નિર્ણય લઈ શકે છે આજે રાજ્ય સરકારની જે ઉચ્ચસ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવશે મોટા શહેરોમાં રાત્રિ કર્ફ્યુ માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે રાત્રિ કર્ફ્યુ લંબાવી શકાય છે મિત્રો એકત્રીસ ડિસેમ્બર સુધી અને કોરોના ન વકરે તેના હેતુથી આ નિર્ણય છે તે લેવામાં આવી શકે છે મિત્રો ગુજરાતમાં વધતા કોરોનાના વાયરસના સંક્રમણને લીધે રાજ્યના ત્રેવીસ નવેમ્બરથી સાત ડિસેમ્બર સુધી જે ચાર મહાનગરો છે અમદાવાદ રાજકોટ વડોદરા અને સુરતમાં રાત્રિ કરફ્યુ લંબાવવામાં આવ્યું હતું મિત્રો ત્યારે હજુ અમદાવાદ રાત્રિ કરફ્યુ લંબાવવામાં આવ્યું છે તો હવે અમદાવાદ વડોદરા રાજકોટમાં પણ રાત્રિ કરફ્યુ લંબાવી શકે છે એકત્રીસ ડિસેમ્બર સુધી રાત્રિ કરફ્યુ લંબાવવાની વિચારણા ચાલી રહી છે આવતીકાલથી રાત્રિ કરફ્યુ અંગે સત્તાવાર જાહેરાત થઈ શકે છે અને વેક્સિનની પહેલાં કોરોના ન વકરે તે માટે રાત્રિ કરફ્યુ લંબાવવાનો નિર્ણય છે એ લેવાઈ શકે છે અને હાઈ પાવર કમિટી દ્વારા આ નિર્ણય પણ લેવામાં આવશે મિત્રો તો મિત્રો વધુ માહિતી મેળવતા સૂત્રો દ્વારા જે માહિતી મળી છે કે ગુજરાતમાં હજુ કોરોના કાબૂમાં આવી શક્યો નથી રાજ્યમાં રોજ પંદરસોથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે તો જોતાં રાજ્યના ચારેય મહાનગરોમાં રાત્રિ કરફ્યુ હજુ અમલી રહેશે કોરોનાનું સંક્રમણ જોતાં સરકાર રાત્રિ કરફ્યુમાં ઢીલ દાખવવામાં આવતી નથી આ કારણોસર રાજ્ય સરકાર રાત્રિ કરફ્યુની મુદતમાં પણ મિત્રો વધારો કરી શકે છે એવી જાણકારી મળી છે કે રાજ્ય સરકારે ડિસેમ્બરના અંત સુધી રાત્રિ કરફ્યુ અથવા રાક્ષી પરિણામે એકત્રીસ ડિસેમ્બર એ કોરોનાનું જે ગ્રહણ છે એ લાગી શકે નહીં અને આ વર્ષે ગુજરાતમાં યુવાઓની થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવાની ઈચ્છા મનની મનમાં જ રહી જશે મિત્રો રાત્રિ કરફ્યુ અમલમાં આવતા જ એકત્રીસ ડિસેમ્બરની જે ઉજવણી પર આપોઆપ રોક લાગી જશે અને થર્ટી ફર્સ્ટની રાત્રિ હજારોની જે ભીડ ઉમટે છે તે જોતા કોરોનાનું સંક્રમણ પણ વધી શકે છે જેના કારણે સરકારે રાત્રિ કરફ્યુ યથાવત રાખવાનો નિર્ણય પણ લઈ શકે છે તો મિત્રો આ હતા લોકડાઉનના મોટા સમાચાર જ્યારે નવી અપડેટ આવશે ત્યારે અમે વિડીયો બનાવીને તમારી સમક્ષ રજૂ કરશો તો મિત્રો અમારી ચેનલમાં હજી સુધી જોડાયેલા ના હો તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરે આવા વિડીયો તમને સૌ પ્રથમ જોવા મળતા રહે